બાળકો, કેવું સરસ વાતાવરણ છે! જ્યાં જો ત્યાં પ્રકૃતિ, હરિયાળી અને કેટલી પૂર બહારમાં વાતાવરણ, મોસમ ખીલી ઉઠેલું છે. આ જોઈને ખૂબ આપણે ખુશ થઈ જઈએ છીએ. એવું લાગે છે કે આ ધરતી કેવી સુંદર છે. તો આજે આપણે 7th સ્ટાન્ડર્ડનું એક એવું જ સરસ મજાનું કાવ્ય ભણવાનું છે. ચાલો જોઈએ. આ કાવ્યનું નામ છે સુંદર સુંદર. બધું જ સુંદર છે એવું અહીંયા આપણને કવિ કહે છે. કવિ કોણ છે? તો નામ એમનું છે ધર્મેન્દ્ર માસ્તર અને એમને ઉપનામ આપવામાં આવ્યું છે મધુરમ. તેમના જન્મ છે 12/1/1926માં થયેલો. સ્થળ, એમનું જન્મ સ્થળ છે એ ગુજરાતનું ભરૂચ જિલ્લો, એ એમનો જન્મનું સ્થળ છે. મૃત્યુ એમનું 15/7/2015માં થયું. કવિ શ્રી ધર્મેન્દ્ર માસ્તરે કુંજન, રેવા ગાન વગેરે જેવા ખૂબ સુંદર મજાના કાવ્યો લખ્યા છે, જે ભારતીય અને ગુજરાતી સાહિત્યને ખૂબ જ કેવું બનાવે છે, એકદમ હૈરુભર્યું બનાવે છે. તો ચાલો આજે આપણે એવી સરસ મજાની એમની કવિતા આજે શીખીએ. કાવ્યનું નામ છે સુંદર સુંદર. કવિ પહેલી પંક્તિઓમાં કહે છે, સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. અહીંયા કવિ એવું કહે છે કે હું જ્યાં જોઉં ત્યાં મને બધી સુંદરતા જ દેખાય છે. બધી જ વસ્તુઓ એટલી સુંદર દેખાય છે કે એ જોઈને મારું મન ખુશ થઈ જાય છે. સૂરજ પણ સુંદર છે અને ચાંદાને જોઉં તો એ પણ મને એટલી જ સુંદરતા બક્ષતો હોય, એ પણ એટલો જ સુંદર હોય એવું મને લાગે છે. સુંદર સરિતા ને સરોવર. સુંદર સરિતા એટલે કે નદીઓ પણ ખૂબ સુંદર છે અને સરોવર પણ એટલા જ સુહામણા લાગે છે. તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. એટલે વિભુ એટલે અહીંયા પ્રભુ. વિભુ એટલે શું? પ્રભુ. એ કેવા સુંદર હશે એવું મારા મનમાં પ્રશ્ન આવે છે. કાવ્યનો ફરી આપણે ભાવાર્થ કરીએ પંક્તિઓનો, કે આ પૃથ્વી ઉપરનું બધું જ સુંદર છે. તમે ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુઓ જુઓ, તમે ગમે એવા ઉદાસ છો ને તો તમારામાં આપોઆપ નવો એક આત્મવિશ્વાસ આવશે, તમારામાં આપોઆપ એક આનંદની લહેરખી આવશે. શા માટે? કારણ કે એ ઈશ્વરે બનાવેલું છે. તો ઈશ્વરે બનાવેલી આ બધી જ વસ્તુઓ, સૂરજ, ચાંદો, નદી, સરોવર, ખૂબ સરસ, ખૂબ જ સુંદર છે, ખૂબ સરસ છે. તો આ બધી વસ્તુઓ બનાવનાર, આ બધા જ તત્વો બનાવનાર સ્વયં ઈશ્વર કેવો સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. એવું મારા મનમાં પ્રશ્ન થાય છે કે પ્રભુ કેવા સુંદર હશે જો એની બનાવેલી દરેક વસ્તુ આટલી સુંદર હશે, આટલી સુંદર છે, તો મારા એ ભગવાન કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. આગળની પંક્તિઓમાં કીધું છે, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. ઉષા મતલબ સવાર, સવાર પણ ખૂબ સુંદર છે અને નિશા મતલબ રાત, અને રાત પણ એટલી સુંદર છે. સવાર પણ સુંદર છે અને રાત પણ સુંદર છે. સુંદર છે વન, ઉપવન અને ગિરિવર. વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચાઓ અને ગિરિવર એટલે પર્વતો. તો બગીચાઓ, જંગલો, પર્વતો એ બધું જ એટલું જ સુંદર છે. તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. મતલબ કે મારા જે ઈશ્વર છે કે જેણે આ બધું જ સુંદર બનાવ્યું છે એ ઈશ્વર કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. આગળની પંક્તિઓ જોઈએ. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. માછલી પણ સુંદર છે. તમે જોઈ હશે માછલીઓને જોઈએ એટલે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. એમાં પણ જે એક્વેરિયમમાં રાખેલી હોય કલર કલરની રંગબેરંગી માછલીઓ, તો એ માછલી પણ એટલી જ સુંદર છે. અને પક્ષીઓ, પક્ષીઓને જોઈને પણ આપણે એટલા જ ખુશ થઈ જઈએ છીએ.
એટલા જ સુંદરે હોય છે. તો પંખી પણ સુંદર છે, માછલી પણ સુંદર છે, આ સમગ્ર ધરતી છે એ પણ એટલી જ સુંદર છે. અને આ ધરતી ઉપર જે વાઈ રહ્યો છે એ સમીર, મતલબ કે પવન, એ હવા, ઠંડી હવા પણ એટલી જ સુંદર છે. તો આ બધું જ જેણે રચના કરી છે, આ બધું જ જેણે બનાવ્યું છે, તે ઈશ્વર કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. આગળની પંક્તિઓ જોઈએ. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. જે લોકોને ગાતા આવડતું હોય અને જે લોકોને લખતા આવડતું હોય, લખતા મતલબ કોઈ પણ સારા રાઇટર તરીકે પોતે કહી શકતા હોય કે હું સારું લખી શકું છું, એવા વ્યક્તિઓ એમ કહે છે કે જ્યારે પણ આપણે દુઃખમાં હોઈએ ને, તો આપણે કોઈ પણ એક ગીત ગાઈએ, કોઈ પણ એવું મ્યુઝિક આપણે વગાડીએ, અથવા તો એવું સાંભળીએ, કંઈ લખીએ, તો આપણું માઇન્ડ છે આપોઆપ એ દુઃખમાંથી બહાર નીકળી જાય છે, ડાયવર્ટ થઈ જાય છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે કવિતા પણ સુંદર છે અને આપણું જીવન પણ સુંદર છે. સુંદર તારા આભ વિશાળ, સુંદર તારા, આકાશની અંદર જે આકાશમાં તારા છે એ પણ એટલા જ સુંદર છે, અને આ વિશાળ આકાશ છે એ પણ એવું જ સુંદર લાગે છે. તો વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. તો આ બધું જ બનાવનાર ઈશ્વર કેવા સુંદર હશે એવો પ્રશ્ન ફરી મારા મનમાં થાય છે. આગળની પંક્તિઓ જોઈએ. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજવનમાં. ભાષા સુંદર છે અને આશા પણ એટલી જ સુંદર છે. ભાષા એટલે આપણે જે લેંગ્વેજ બોલીએ છીએ એ કોઈ પણ લેંગ્વેજ, અને આશા એટલે આપણા મનની અંદર જીવનમાં આપણો જે વે ઓફ થિંકિંગ છે, આપણું જે એટીટ્યુડ છે, આપણો જે પોઝિટિવિટી છે એને આપણે આશા કીધું છે. તો આશા પણ એટલી જ સુંદર છે અને આપણી ભાષાઓ પણ એટલી જ સુંદર છે. સુંદર હૈયું ને માનવ, માનવ એટલે કે માણસ, મનુષ્ય, મનુષ્ય પણ એટલો જ સુંદર છે, અને એનું એની અંદર રહેલું એનું હૈયું, એનું હાર્ટ, એનું હૃદય એ પણ એવું જ સુંદર છે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. તો આ બધું જ બનાવનાર ઈશ્વર કેવા સુંદર હશે એ મારા મનમાં પ્રશ્ન થાય છે. તો બાળકો, અહીંયા આપણે કાવ્ય પૂરું કર્યું અને કાવ્યના ભાવ કે અર્થનું મહત્વ દર્શાવતા શબ્દને વાક્યખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ અહીંયા કીધી છે. આપણે એક નવો ટોપિક ભણીએ, પુનરુક્તિ. ભાષા સજ્જતાની અંદર જે પુનરુક્તિ છે એ આપણને શું બતાવે છે? તો કે જ્યારે એકના એક વર્ણનું વારંવાર રિપીટેશન થાય, પુનરુક્તિ વારંવાર જે છે એ વાક્યોનું વારંવાર રટણ થાય, એકનો એક વારંવાર શબ્દ આવે ત્યારે પુનરુક્તિની રચના થઈ કહેવાય. જેમ કે અહીંયા તમે જુઓ, નહીં નાથ જાણો કે સવાર છે, આપણને એક પંક્તિ આપી છે, એમાં જે શબ્દો છે એનું રિપીટેશન તમે જુઓ, પણ છતાંય એ કેટલું મીઠું લાગે છે. તો જ્યારે ભાષાની અંદર એ મીઠાશનો વધારો કરવો હોય ત્યારે પુનરુક્તિની ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે, હળવે 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 હરજી મારા મંદિરે આવ્યા રે. ધીમે ધીમે ધીમે, આપણે જે ગીત હમણાં તો બહુ ફેમસ છે ને, ધીરે ધીરે ધીરે, તો એ એકના એક વર્ડનું રિપીટેશન જ્યારે થાય ત્યારે એ ખૂબ સુંદર મજાનું આપણને લાગે છે. તો અહીંયા આપણને આવું જ એક પુનરુક્તિ આપવામાં આવી છે. અને જે આપણું કાવ્ય છે સુંદર સુંદર, એમાં પણ સુંદર સુંદર એ વર્ડ છે એ રિપીટ કરવામાં આવ્યો છે, શબ્દ છે એને વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એકવાર સુંદર છે એમ બોલી દે તો પણ ચાલે, પણ શા માટે પુનરુક્તિ કરવામાં આવી? એ કાવ્યના ભાવમાં વધારો કરે છે, એટલા માટે અહીંયા પુનરુક્તિ આપણને દર્શાવવામાં આવી. સુંદર સુંદર સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર.
तो અહીંયા આપણે આ એક નવો ભાષા સજ્જતાનો ટોપિક આપણે શીખ્યા, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એવું આપણને અહીંયા 4 માર્ક્સમાં તમારે પૂછવામાં તમને પૂછવામાં આવે છે. હવે આપણે જનરલી, મેં તમને પહેલાં પણ કીધું છે, ક્લાસરૂમમાં પણ બોલી છું કે જ્યારે કોઈ ગીત આપણે ગાઈને લર્ન કરીએ તો એમાં આપણે આપણો ઘરનો એ કોઈ શબ્દ નાખતા નથી, એ આપોઆપ આપણાથી એઝ ઇટ ઇઝ ગવાઈ જાય છે, ઇન ઈજ ઢાળમાં, એના ઈજ શબ્દો સાથે. તો અહીંયા તમારે કાવ્ય પણ એવી જ રીતે લર્ન કરવાનું છે કે બીજા કોઈ શબ્દો એમાં વધારાના ન આવે અને જે લખવું છે એના પૂરા માર્ક્સ મળે. તો ઉષા સુંદર અને શાંત સમીર, ઉષા સુંદર શાંત સમીરની વચ્ચે જે પંક્તિઓ છે એ શું છે? ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં, માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. વચ્ચે તમને હું પાછું કહી દઉં કે કાવ્ય ગાતા શીખવું પડશે. કેવી રીતે આ કાવ્ય ગાશું? સુંદર સુંદર ચાંદો સુંદર સૂરજ સુંદર સુંદર સરિતાને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. એટલે આપણે જ્યારે ભાષા ભણતા હોય ને ત્યારે આપણે એટલો જ એની સાથે કહેવાય આત્મીયતાથી ભણવાનું છે, એમ રટણ નથી કરી જવાનું, સુંદર સુંદર ચાંદો સુંદર સુરજ સુંદર એવી રીતે મહેરબાની કરીને ગાતા નહીં, સરસ રીતે ગાય અને સરસ રીતે શીખજો. આગળનું જોઈએ, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં સમાનાર્થી પ્રયોજાયો છે એ કયો છે એ તમારે લખવાનું છે. સૂરજ સુંદર, તો સૂરજનો સમાનાર્થી છે સૂર્ય. સમીર, તો સમીર એટલે પવન. વિભુ, વિભુ એટલે ભગવાન. જંગલ, જેને વન કાવ્યમાં શું કીધું છે? વન, તો વન એટલે શું થશે? જંગલ. આભ, તો આકાશ. અને કવિતા, તો કાવ્ય. આગળ જોઈએ, ધરતી પર શું શું સુંદર દેખાય છે. ધરતી પર સરિતા, સરોવર, સવાર, રાત્રિ, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. આગળનું જોઈએ પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. આકાશમાં શું શું સુંદર દેખાય છે. તો આકાશમાં સૂરજ સુંદર છે, ચાંદો, તારા અને આભ આ બધું જ સુંદર દેખાય છે. તો સૂરજ, ચાંદો, તારા અને આભ એ આકાશની અંદર આકાશમાં સુંદર દેખાય છે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો આપણા ઓન વર્ડ્સમાં આપણે લખી શકીએ કે જે ઈશ્વરે આટલું બધું સુંદર બધા તત્વો બનાવ્યા છે એ ઈશ્વર કેવો સુંદર હશે એવો કવિના મનમાં વિચાર આવે છે. તો અહીંયા આપણા આ બધા જે ક્વેશ્ચન આન્સર છે એ પૂરા થઈ ગયા, બધી જ એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. તમારે આ કાવ્ય છે ખૂબ મહત્ત્વનું છે એટલે ખૂબ સરસ રીતે લર્ન કરવાનું છે. થેન્ક યુ.